નમસ્કાર, સુપરભાસ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અદાવત રાખી યુવાનને માર મારતા યુવાનને હિંમતનગર ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો, તો યુવાન દ્વારા 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. દિવાળી નજીક પણ સરકારે ફટાકડા ફોડવાની મંજૂરી આપી નથી. પોર્ન ફિલ્મો જોવાના શોખીન મામાએ સગી ભાણીનું બીવસ ફેસબુક બનાવી લખાણ લખ્યું. દેશભરમાં શ્રેષ્ઠ કામગીરી માટે 14,000 આઈટીઆઈમાંથી માત્ર 11 જણની જ પસંદગી, 4 ગુજરાતી. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિજાતિ વિસ્તારોમાં સિંચાઈ પીવાના પાણીની વ્યવસ્થા કરતી સરકાર. એએમસીની મિલીભગતથી બિલ્લણની દાદાગીરી, 2500 પરિવારોની પાણી અને ગટરની લાઈનો કાપી નાખી. પ્રાથમિક શાળાઓમાં 15,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી. સુરત ખાતે દિવાળીની સાફ સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી પટકાઈ, પટકાતા મોત. લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા શરૂ, 10,439 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ. હું સરકારની ટીકા કરતો નથી, ગુજરાતનું શિક્ષણ નબળું નબળું અને નબળું જ છે, મનસુખ વસાવા. ગાંધીધામમાં ફ્લાયઓવર બ્રિજ માટે રૂપિયા 59.25 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી. પીએસઆઈ અને લોકરક્ષક સર્વંગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થનાર તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. આર્યન ખાન ડ્રગ કેસમાં 9 ખુલાસો, ફરાર ગોસાવીના સાથીએ કહ્યું ડીલમાં સમીર વાનખેડને 8 કરોડ મળવાના હતા. અમિત શાહના કાશ્મીર પ્રવાસ વચ્ચે નાગરિકની ગોળી મારીને હત્યા. લાખો હેલ્થ વર્કરની મહેનતથી 100 કરોડ રસીનો રેકોર્ડ બન્યો, મન કી બાતમાં પીએમ મોદી. T20 વર્લ્ડ કપને લઈને ભારતીયોમાં અનેરો ઉત્સાહ હોય છે, ત્યારે આજે ભારત પાકિસ્તાન વચ્ચે જોરદાર મુકાબલો યોજાવાનો છે, જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લાલપુર જૈનપુર ખાતે નવનિર્મિત પુલનું મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. મેઘરજ તાલુકાના વાઘપુર પંચાયતમાં આવેલી મોટી મોરી ગામે છેલ્લા 2 મહિનાથી નર્મદાનું પાણી ના આવતા ગામની મહિલાઓ તેમજ વડીલો 2 કિલોમીટર દૂર ચાલી કુવા પાસે જીવના જોખમે કુવામાંથી પાણી ખેંચીને લાવવા માટે મજબૂર થવું પડ્યું. દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામે સરકારની વીમા યોજનાની ખોટી માહિતી આપી છેતરપિંડી કરનાર 3 શખ્સો ઝડપાયા. ઘણા વર્ષો પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ રહી છે. હાઈ વોલ્ટેજ ડ્રામા જેવો માહોલ દેશભરમાં છવાઈ ગયો છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં આ મહામુકાબલા માટે ક્રિકેટ ગ્રાઉન્ડ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રસુગુર પાટિયા નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા પલ્લાચરના બાઇક ચાલકનું મોત. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી મહાસુખનાથની વાડીમાં રખિયાલ ગામ ગુરુ બ્રાહ્મણ પરિવારના સહયોગથી જનરલ સભા યોજીને પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, તેમાં નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.